ધારો કે તમે જિમમાં છો પરંતુ તમે ત્યાં ખૂબ જ ખોટા સમયે પહોંચી ગયા છો ત્યાં એક બોડી બિલ્ડર છે તેને હમણાં જ એવું કહેવામાં આવ્યું છે કે તેની મેમ્બરશિપ કેન્સલ થઈ છે કારણ કે તેણે જિમના એક પણ ઇન્સ્ટ્રુમેન્ટ પર કોઈ પણ દિવસ પરસેવો પાડ્યો નથી અને તે ગાંડો થઈ ગયો છે તે દરવાજાને ઉખાડી લે છે અને તેને ફેંકે છે તે દરવાજાને ક્યાં ફેંકશે તે જાણતો નથી પરંતુ તે દરવાજાને સીધો જ તમારી તરફ ફેંકે છે અને તેનો અમુક વેગ છે આપણે તેના વેગને વીડી કહીશું તમે જુઓ છો કે દરવાજો તમારી તરફ આવી રહ્યો છે તો તમે શું કરશો તમે કદાચ ચીસો પાડવાનું શરૂ કરશો તમે અમુક આવૃત્તિથી ચીસો પાડશો આપણે તેને ફ્રીક્વન્સી ઓફ સ્ક્રીમ કહીશું હવે હું તમને અહીં એક પ્રશ્ન પૂછવા માંગુ છું અહીંથી અવાજ બહાર નીકળે છે દરવાજા સાથે અથડાય છે અને પછી તેનું પરાવર્તન થઈને તે ફરીથી અહીં આવે છે હવે મારો પ્રશ્ન એ છે આ અવાજનું પરાવર્તન થઈ ગયા બાદ તે ફરીથી અહીં આવે ત્યારે તમને કયો અવાજ સંભળાશે તમે જે આવૃત્તિએ ચીઝ પાડી હતી તે જ આવૃત્તિ સંભળાશે કે તમને તેના કરતાં વધારે આવૃત્તિ સંભળાશે કે તમને તેનાથી ઓછી આવૃત્તિ સંભળાશે તમને અહીં ચોક્કસ કઈ આવૃત્તિ સંભળાય આપણે તેને ઉકેલીએ મને અહીં કઈ આવૃત્તિ સંભળાશે તે હું શોધવા માંગુ છું તેથી હું અહીં ડોપલરની અસર માટેના સૂત્રનો ઉપયોગ કરીશ હું આ પ્રશ્નને બે સ્ટેપમાં ઉકેલીશ સૌપ્રથમ અહીં અવાજ દરવાજા સાથે અથડાય છે હું આ દરવાજાને નિરીક્ષક તરીકે લઈશ આ દરવાજો ગતિમાન નિરીક્ષક તરીકે કામ કરે છે તે કંઈક અવાજ સાંભળશે હું એ નથી જાણતી કે જ્યારે દરવાજો આ દિશામાં ગતિ કરી રહ્યો હોય ત્યારે તેને કયો અવાજ સંભળાય આપણે જાણીએ છીએ કે દરવાજો કંઈ સાંભળી શકતો નથી પરંતુ જો આ દરવાજો કોઈક વ્યક્તિ હોય તો તે કઈ આવૃત્તિ સાંભળશે તે અહીં આ આવૃત્તિને સમાન હશે નહીં તે કંઈક બીજી હશે હું તેને દરવાજાની આવૃત્તિ કહીશ અને આપણે ડોપલરના સૂત્રનો ઉપયોગ કરીએ મૂળભૂત તરંગની આવૃત્તિ એટલે કે ફ્રીક્વન્સી ઓફ સ્ક્રીમ ગુણ્યા અહીં અંશમાં ધ્વનિની ઝડપ વત્તા ઓછા જ્યારે નિરીક્ષક ગતિમાન હોય ત્યારે અહીં સૂત્રમાં વત્તા ઓછા આવશે વત્તા ઓછા દરવાજાનો વેગ અહીં દરવાજો એ આપણો નિરીક્ષક છે દરવાજો અહીં નિરીક્ષક છે એવું અનુમાન કરીએ અને તે જેવો અવાજ મેળવશે ત્યારે આપણે તેની આવૃત્તિ જાણવા માંગીએ છીએ ભાગ્યા ધ્વનિની ઝડપ આ ડોપલર અસરનું સૂત્ર છે હવે સૌપ્રથમ આપણે એ નક્કી કરીએ કે અહીં આપણને વધતા જોઈએ છે કે ઓછા જો તમે ઉદ્ગમની તરફ ગતિ કરતા હોવ અથવા ઉદ્ગમ તમારી તરફ ગતિ કરતું હોય તો અહીં સાંભળવામાં આવતી આવૃત્તિ વધારે હશે માટે અહીં દરવાજા વડે સાંભળવામાં આવતી આવૃત્તિ એ આ વ્યક્તિએ ઉત્પન્ન કરેલી આવૃત્તિ કરતાં વધારે હશે તેથી જો મારે મોટી સંખ્યા જોઈતી હોય તો અહીં વધતા હોવું જોઈએ આ અંશ મોટો હોવો જોઈએ માટે હું અહીં ઓછાની નિશાનીને દૂર કરીશ કારણ કે મારે અંશ મોટો જોઈએ છે મારે આવૃત્તિ મોટી જોઈએ છે જ્યારે રાશિને ઉમેરવાની હોય કે બાદ કરવાની હોય ત્યારે બાબતોને હું આ પ્રમાણે યાદ રાખું છું મેં હજુ પૂરું નથી કર્યું તમને લાગશે કે આ પ્રશ્ન પૂરો થઈ ગયો પરંતુ અહીં આ આવૃત્તિ દરવાજા વડે સાંભળવામાં આવતા અવાજની આવૃત્તિ છે દરવાજા વડે તેનું પરાવર્તન થશે અને મને પણ તે આવૃત્તિ સાંભળવા મળશે જો આ દરવાજાની આવૃત્તિ હોય તો તે આવૃત્તિનું અહીં પરાવર્તન થશે અને મને પણ તે આવૃત્તિ સાંભળવા મળવી જોઈએ પરંતુ ના તેવું નથી અહીં આ દરવાજા વડે સાંભળવામાં આવતા અવાજની આવૃત્તિ છે પરંતુ હવે આ દરવાજો તમારી તરફ તે અવાજનું ફરીથી ઉત્સર્જન કરશે તે હવે સ્પીકર તરીકે કાર્ય કરશે અને તે ગતિ કરતા સ્પીકર તરીકે કાર્ય કરશે કારણ કે આ દરવાજો ગતિ કરી રહ્યો છે અને ગતિ કરતા દરવાજા સાથે શું થાય તે આપણે જાણીએ છીએ આપણને ત્યાં બીજી ડોપલર શિફ્ટ જોવા મળશે આમ આપણને અહીં બે ડોપલર શિફ્ટ જોવા મળે છે એક એ હકીકત દ્વારા કે આ દરવાજો નિરીક્ષક છે તે વધારે આવૃત્તિ મેળવી રહ્યો છે અને પછી તે આ અવાજનું ફરીથી બહારની તરફ ઉત્સર્જન કરે છે ત્યારે તે સ્પીકર તરીકે વર્તે છે તે ગતિ કરતા સ્પીકર તરીકે વર્તે છે માટે મને સાંભળવામાં આવતી ખરી આવૃત્તિ બરાબર મારા તરફ આવતી આવૃત્તિ શું થશે મને સંભળાતી આવૃત્તિ શું થાય ત્યાં બીજી ડોપલર શિફ્ટ જોવા મળશે તેના બરાબર
સ્પીકર જે આવૃત્તિએ અવાજનું ઉત્સર્જન કરવાનો પ્રયત્ન કરે છે તે આવૃત્તિ અને તે આવૃત્તિ આ થશે દરવાજાની આવૃત્તિ. દરવાજો અહીં વધારે આવૃત્તિ મેળવે છે તેના ગુણ્યા બીજી શિફ્ટ થશે. હું તેને અહીં લખીશ ફ્રીક્વન્સી ઓફ સ્ક્રીમ ગુણ્યા વી સબ એસ વત્તા વી સબ ડી ભાગ્યા વી સબ એસ. હવે આ દરવાજો ગતિ કરતા સ્પીકર તરીકે કામ કરે છે તે હકીકતને લઈએ, તે ખરેખર સ્પીકર નથી પરંતુ તે ગતિ કરતા સ્પીકર તરીકે કાર્ય કરે છે કારણ કે આ દરવાજો ગતિ કરે છે. ગુણ્યા અવાજની ઝડપ ભાગ્યા અવાજની ઝડપ વત્તા ઓછા સ્પીકરની ઝડપ, જે અહીં દરવાજાની ઝડપ થશે. ફરીથી આપણે વત્તા અથવા ઓછામાંથી કોઈ એક નિશાનીને પસંદ કરીએ અને અહીં જે પ્રમાણે કર્યું તે જ પ્રમાણે આવશે. આ સ્પીકર તમારી તરફ ગતિ કરી રહ્યું છે. જ્યારે વસ્તુઓ એકબીજાની તરફ ગતિ કરતી હોય ત્યારે તેની આવૃત્તિ વધારે હોવી જોઈએ. માટે અહીં ડોપલર શિફ્ટ હું સાંભળી શકું તેવી આવૃત્તિને વધારશે. હવે અહીં આ છેદમાં છે અને જો મારે આનું મૂલ્ય વધારે જોઈતું હોય તો મારો છેદ નાનો હોવો જોઈએ. તેથી આપણે અહીં માઇનસની નિશાનીને લઈશું. હું અહીંથી બાદ કરીશ કારણ કે મને તેનો છેદ નાનો જોઈએ અને જો હું નાની સંખ્યા વડે ભાગીશ તો મને આ મોટું મળશે અને હું સાંભળી શકું તેવી આવૃત્તિ મોટી મળશે કારણ કે આ ડોપલર શિફ્ટ વડે આ આવૃત્તિ વધવી જોઈએ. આમ મને અહીં આ આવૃત્તિ સાંભળવા મળશે. હું જે આવૃત્તિએ ચીઝ પાડું છું તેના ગુણ્યા આ બંને પદ, કારણ કે તમને અહીં બે ડોપલર શિફ્ટ જોવા મળશે. હવે તમે અહીંથી આ બંને પદને કેન્સલ કરી શકો પરંતુ અહીં મહત્વની બાબત એ છે કે તમને બે ડોપલર શિફ્ટ જોવા મળે છે. હવે તમે કહેશો કે આ ખૂબ જ વિચિત્ર ઉદાહરણ હતું. શું મને જીમમાં કોઈ એવો બોડી બિલ્ડર મળશે જે મારી તરફ દરવાજો ફેંકે? પરંતુ ત્યાં વાસ્તવિક ઉદાહરણ પણ છે. હવે દરવાજાની જગ્યાએ અહીં એવું માની લો કે રુધિરનું વહન થઈ રહ્યું છે. અહીં આ રુધિરનું વહન થાય છે. જીમની જગ્યાએ તે તમારી શરીરની અંદર શીરામાં છે અને અહીં મારી જગ્યાએ આ કોઈ સેન્સિટિવ ઇન્સ્ટ્રુમેન્ટ છે જે આ રુધિરનું વહન થઈ રહ્યું છે તેનું સ્કેનિંગ કરવા માંગે છે. રુધિરનું વહન કેટલી ઝડપથી થાય છે તે જાણવા માંગે છે અને તેને કરવાની રીત છે. તમે અહીં ધ્વનિના તરંગો મોકલો જે આ ગતિ કરતા પદાર્થની સાથે અથડાશે, તેનું પરાવર્તન થશે અને ફરીથી તમારી તરફ આવશે અને તમે કહી શકશો કે અહીં આવૃત્તિ કેટલી બદલાય છે. તમે અહીં જોઈ શકો કે જે પદાર્થ ગતિ કરી રહ્યો છે તેની ઝડપ પર તે આધાર રાખે છે. અગાઉના ઉદાહરણમાં તે દરવાજો હતો પરંતુ આ ઉદાહરણમાં તે રુધિર છે. રુધિર કેટલું ઝડપથી વહન કરે છે તે આપણે જાણવા માંગીએ છીએ. જો તમે ડોક્ટર ન હોવ તો ધારો કે તમે પોલીસ ઓફિસર છો અને એક કાર તમારી તરફ આવી રહી છે. તે અમુક વેગે અમુક ઝડપે તમારી તરફ આવી રહી છે અને તે કેટલી ઝડપથી ગતિ કરે છે તે તમે જાણવા માંગો છો. તમે અહીં રડારનો ઉપયોગ કરી શકો. હવે તે ધ્વનિ તરંગો હશે નહીં પરંતુ તે વિદ્યુત ચુંબકીય તરંગો હશે. આ તરંગો કારની સાથે અથડાશે અને તેનું પરાવર્તન થઈને તમારી તરફ પાછા આવશે. અહીં આવૃત્તિ શિફ્ટ થશે અને તે કારની ઝડપ ઉપર આધાર રાખશે. આમ તમે કેટલી ઝડપથી ગતિ કરી રહ્યા છો તે શોધી શકાય.